નમસ્તે દોસ્તો ચાલો તો આપણે સામાન્ય જ્ઞાનની અંદર પાંચ છઠ્ઠાની અંદર આગળ આપણે અભ્યાસ કરીએ તો છઠ્ઠા પાઠની અંદર આપણે એક શબ્દની અંદર એ જવાબ જોયા ને એમાં આગળ વનસ્પતિ અને માણસો ઉપર થતી ઋતુઓની અસર એના વિશે આપણે યુનિટ બેતાલીસમાં અભ્યાસ કરીશું શીખીશું અને એના જવાબ જાણીશું દોસ્તો નવમું વાક્ય છે પરવળ દૂધી સુરણ તો આ ત્રણ નામ શેના છે તમને ખ્યાલ છે આ ત્રણેય નામ શાકભાજીના છે તો આ ત્રણેય શાકભાજી કઈ ઋતુમાં થાય જવાબ વાંચીને કયો જોઈ ઉનાળાની ઋતુમાં ઉનાળાની ઋતુમાં આ ત્રણ શાકભાજી વધુ થાય છે અને જોવા મળે છે દસમું વાક્ય જોઈએ કસરત કરવી કઈ ઋતુમાં ગમે જવાબ વાંચીને કયો જોઈ શિયાળાની ઋતુમાં શિયાળાની ઋતુમાં તમે જુઓ કે લોકો વહેલા ઉઠી કસરત કરે વોકિંગ કરે અને બાગ બગીચામાં ચાલવા જાય બરાબર ને ઘણા લોકો તો રમતગમત રમવા પણ જાય શિયાળામાં કસરત કરીએ તો આપણું શરીર છે એ મજબૂત બને અને આપણે શિયાળામાં પણ એવા ફળો શાકભાજી તે લીલા શાકભાજી ખાવા જોઈએ અગિયારમું વાક્ય જોઈએ ઉનાળામાં લોકો ગરમથી બચવા કેવા પાણીથી નાય જવાબમાં શું લખ્યું છે ઠંડા પાણીથી બરાબર ને બાળ દોસ્તો ઠંડા પાણીથી નાહવાની ખૂબ મજા પડે હો ભાઈ ઉનાળામાં આપણને ઠંડી ઠંડી વસ્તુ ખાવાની ઈચ્છા થાય હો થાય ને એ ગોળા ખાવાની ઈચ્છા થાય ગુલ્ફી ખાવાની ઈચ્છા થાય બરફ ખાવાની ઈચ્છા થાય ફ્રિજમાંથી ઠંડુ પાણી પીવાની ઈચ્છા થાય થાય ને જુદા જુદા શરબત પીવાની ઈચ્છા થાય તો ઉનાળામાં આપણને બધું ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય એ આપણે હવામાનની અસર પડે આપણા શરીર ઉપર એટલે એ પ્રમાણે આપણને કરવું ગમે જેમ શિયાળામાં આપણે બધું ગરમ ગરમ વસ્તુ ખાવાની ઈચ્છા થાય શું કામ કે બહુ ઠંડી પડે એટલે અને ઉનાળામાં બહુ ગરમી પડે એટલે આપણને ઠંડી ઠંડી ચીજ વસ્તુ ખાવાની ઈચ્છા થાય છે બારમું વાક્ય જોઈએ ઉનાળામાં લોકો ખુલ્લી હવામાં ક્યાં સુવાનું પસંદ કરે જવાબ બોલો જોઈ અગાશીમાં ઘણા લોકો અગાશીમાં સૂવે ઘણા લોકો અગાશીની વ્યવસ્થા ન હોય તો બહાર શેવી શેરીમાં પણ ખાટલા નાખીને સૂતા હોય છે ઘણા મજૂરો જુઓ ઝાડ નીચે લારીમાં પણ સૂઈ જાય સૂઈ જાય છે ને તો ઉનાળામાં ખૂબ ગરમી થાય તો બહાર બેસવાની ઈચ્છા થાય ખુલ્લામાં સૂવાની ઈચ્છા થાય અગાશીમાં બેસવાની ઈચ્છા થાય અને રાત્રે તો ભાઈ અગાશીમાં સૂવાની મજા પડે ઘરમાં ખૂબ ગરમી લાગે હો ભાઈ એટલે લોકો અગાશીમાં કે બહાર સુતા હોય છે તેરમું વાક્ય જોઈએ વરસાદ પડે તે પહેલાં લોકો ઘરના શું સંચારે છે જો બાળ દોસ્તો પહેલાંના વખતમાં ઘરની માથે છાપરા હતા અને એ છાપરા છે એ દેશી નળિયા અને વિલાયતી નળિયા તમે કદાચ જોયા પણ નહીં હોય હા ઘણી જગ્યાએ જૂના મકાનો છે ને ત્યાં હજુ પણ એ બંને નળિયા છે ઓ ભાઈ દેશી નળિયા અને વિલાયતી નળિયા તો વરસાદ પડે ચોમાસું આવે એ પહેલાં એ નળિયા એ કરવાવાળા માણસને એની પાસે બધું વ્યવસ્થિત ઢંકાવી દે છે નહીંતર એ ચોમાસામાં એ નળિયામાંથી નીચે ઘરમાં પાણી પડે એટલે પાણી ન પડે એ પહેલાં એને સંચારે છે એટલે કે નળિયાને વ્યવસ્થિત એનો કારીગર હોય એનો માણસ એ ગોઠવી અને ઘરમાં પાણી ન પડે એવું સરસ સુંદર મજાનું એ છાપરું ઢાંકી દે છે બાલદોસ્તો આગળ આપણે ચૌદમું વાક્ય જોઈએ ચોમાસા પહેલાં ખેડૂતો ખેતરમાં શું કરે જવાબ સામે આપેલો છે જોરથી બોલો જોઈ તમારા મમ્મી પપ્પાને સંભળાવવો જોઈ શું કરે ખેડે ખેડે ને આપણે વાત કરી હતી ને કે ભાઈ ચોમાસું નજીક હોય ત્યારે ખેડૂતો ખેતરમાં આખું ખેતર ખેડી નાખે પછી ટ્રેક્ટર અને એના પ્રાણીઓ એટલે કે બળદ દ્વારા એ આખા ખેતરમાં બીજ અને દાણા રોપે છે તો એ ખેતરને બીજ દાણા રોપે એ પહેલાં જે કામ કરે ખેડૂત એને ખેડૂ કહેવાય પછી ચોમાસામાં વરસાદ આવે વરસાદ આવે તો નાખેલા બીજ અને દાણા એ ફૂટી નીકળે છે એની કૂપળો અને સુંદર મજાની વનસ્પતિ ખેતરમાં ઊગી નીકળે છે એ ખેતર છે એ આખું લીલુંછમ થઈ જાય છે ઓ ભાઈ અને ઘણી વાર તો ખેતરમાં પક્ષીઓ એ ઉગેલા દાણા પણ ખાવા આવે છે આગળ જોઈએ બાળ મિત્રો પંદરમું વાક્ય માછીમારો સામાજિક કામ કઈ ઋતુમાં કરે ચોમાસાની ચોમાસાની ઋતુ સિવાય શિયાળો અને ઉનાળો એમાં માછીમારો દરિયામાં માછીમારી કરતા હોય છે દરિયામાંથી માછલા પકડતા હોય છે તો ચોમાસાની ઋતુમાં માછીમારો સામાજિક કામ કરે કે એમાં એ માછલા પકડવા જાય નહીં નહીં તર દરિયામાં કરંટ આવે પૂર આવે અને ક્યારેક એ હોનાર પણ થઈ જાય એટલે ચોમાસાની ઋતુમાં એ દરિયો ખેડતા નથી પછીનું વાક્ય જોઈએ બાળ મિત્રો ચોમાસામાં મચ્છરથી બચવા લોકો શું છાંટે કે છંટાવે તો કે દવા દવા છંટાવે ને ઘણા લોકો ઘરમાં અગરબત્તી કરે તમે જોયું છે ને તમારા ઘરે હશે મોટીન બરાબર ને એ સ્વિચ ઇલેક્ટ્રિક ઉપયોગ કરીએ અને એમાંથી ઝીણી ઝીણી દવા એ હવામાં ફેલાય એ જેથી એ મચ્છર છે કા ભાગી જાય અથવા મરી જાય તો ચોમાસામાં લોકો બચવા એ દવાનો છંટકાવ કરે છે જ્યાં ત્યાં દવા છાંટવામાં આવે તો જીવજંતુઓ છે માખી છે મચ્છરો છે આ બધો એનો ઉપદ્રવ હોય એ નાશ પામે ચાલો બાળ દોસ્તો આગળ આપણે સત્તરમું વાક્ય જોઈએ ખેતરોમાં પાક તૈયાર થતા ખેડૂતો શું કરે તો એને કહેવાય કાપણી બીજો શબ્દ છે ઓ ભાઈ તમને કદાચ નહીં ખબર હોય તો બીજો જવાબ એ છે એનો એને લણણી પણ કહેવાય લણણી તો ખેડૂતો છે એ ઉગી નીકળેલા પાક વનસ્પતિ એનો સમય પૂરો થાય એ પાક છે એ તૈયાર થઈ જાય પછી એની કાપણી કરે એ કાપણી કરે એટલે જે પાકમાં ઊગી નીકળેલા ડોડા છે એ વનસ્પતિથી છૂટા પાડે બાજરી હોય ઘઉં હોય જુવાર હોય તો આ બધું જ કાપણી કરી અને એને અલગ તારવે બાકીની જે વનસ્પતિ છે એ વનસ્પતિ શું કામમાં આવે તો ભાઈ ગાયો છે ભેંસ છે બકરા છે આ બધા એ વનસ્પતિ ચરી જાય છે તો બાલ દોસ્તો હવે પછીના તાસમાં આપણે આગળ અભ્યાસ પછી કરીશું આવજો બાલ દોસ્તો હવે આપણે આગળ પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બેની અંદર છઠ્ઠા પાઠની અંદર કેટલીક ખાલી જગ્યાઓ આપી છે તો ખાલી જગ્યામાં જવાબ પણ આપેલો છે બાળદોસ્તો તમારે જવાબ પણ બોલવાનો છે ઓ તમારા વાલીને સંભળાવવાનો છે જવાબ આપશો ને બોલશો ને તમારા વાલીને જવાબ સંભળાવશો ને તો જ ખબર પડે ને કે ભાઈ તમને વાંચન કરતાં આવડે છે કે નહીં કેટલાક જવાબ છે એ અઘરા પણ હોય કંઈ વાંધો નહીં તમને જવાબ ન બોલતા આવડે તો હું જવાબ કહીશ તમારે જવાબ સાંભળવાનો પણ ચાલો બાલ દોસ્તો તો છઠ્ઠા પાઠની અંદર પ્રશ્ન નંબર બેમાં કેટલીક ખાલી જગ્યાઓ આપી છે તો આપણે આજે પહેલી ખાલી જગ્યાનો જવાબ મેળવશું વરસાદ પડ્યા પછી જમીન પર જાત જાતની ખાલી જગ્યા ઊગી નીકળે છે શું ઊગી નીકળે છે જવાબ વાંચીને કયો જોય વનસ્પતિ વનસ્પતિ ઊગી નીકળે છે ને તમે જુઓ તમને એ લાગશે આપણા ઘરની આજુબાજુમાં જાહેર રસ્તાની આજુબાજુમાં મેદાનમાં બગીચામાં શાળાની ખુલ્લી જગ્યામાં દરેક જગ્યાએ વનસ્પતિ ઊગી નીકળે શું કામ ઊગી નીકળે તો ભાઈ ચારે બાજુ આપણે કોઈ વસ્તુ ખાઈએ કોઈ ફળ હોય ના બીજ હોય તો એ પણ વેરાય કોઈ પક્ષી એ ચણ કેવું લઈ જતા હોય તો એ પક્ષી પણ એ ચણ એના ચાંચમાંથી નીચે પડી જાય તો આ બધી જ વસ્તુઓ જમીનમાં પથરાય છે અને પરિણામે એ જાત જાતની વનસ્પતિઓ ઊગી નીકળે છે બાળ દોસ્તો ખાલી જગ્યામાં આગળ આપણે બીજી ખાલી જગ્યા જોઈશું છોડને નવી નવી ખાલી જગ્યા ફૂટવાથી તેના પાનમાં વધારો થાય છે શું ફૂટી નીકળે કુપ્પળો કૂપળો ફૂટી નીકળે ને તમે જુઓ છોડની અંદર લાંબી ડાળી હોય તો ડાળીમાં અમુક અમુક જગ્યાએ જુદી જુદી નવી કૂપળો ફૂટી નીકળે અને છોડ છે એના પાનમાં વધારો થાય અને એ પાન કેવા હોય નવા નવા હોય લીલા છમ હોય અને છોડ છે એ ખૂબ સુંદર લાગે છે ત્રીજી ખાલી જગ્યા જોઈએ ચોમાસામાં વરસાદથી ઝાડ અને છોડ ધોવાય ને ખાલી જગ્યા બની જાય છે તો ઝાડ અને છોડ કેવા બની જાય છે લીલાછમ લીલાછમ બની જાય ને ભાઈ ઝાડને એક તો નવું નવું પાણી મળે છોડને પણ પાણી મળે ઝાડ ઉપર એ ધૂળ પડી હોય પાંદડા ઉપર ધૂળ પડી હોય છોડ ઉપર ધૂળ પડી હોય તો આ બધું ધોવાઈ જાય હો અને સાથે સાથે ઝાડ આખું એ પાણીથી ધોવાઈ જાય તમે જુઓ ચોમાસાની અંદર અગાસી છે ફળિયું છે મેદાન છે રસ્તા છે આ બધું ચોમાસામાં ધોવાઈ જાય હો ભાઈ આપણી ગાડી પણ બહાર પડી હોય તો ગાડી પણ ચોખ્ખી થઈ જાય વરસાદને લીધે એમ ઝાડ અને છોડ બંને પાણીથી ધોવાઈ જાય પાણીને લીધે એ બધું એ પાણી એ ઝાડ ઉપર પડેલી ધૂળ એ સાથે લઈ જાય છે અને ઝાડ કેવું બની જાય છે લીલું છમ થઈ જાય છે ચોથી ખાલી જગ્યા જોઈએ ફૂલોનો રાજા ખાલી જગ્યા ગણાય કોણ ગણાય ભાઈ વાંચો જોય ગુલાબ ગુલાબ ગણાય ને ભાઈ ગુલાબનું ફૂલ ખૂબ જ સુંદર હોય છે ગુલાબ લાલ કલરના હોય ગુલાબ ગુલાબી કલરના પણ હોય ઘણા ગુલાબ છે એ સામાન્ય નાના હોય પણ સફેદ કલરના પણ જોવા મળે એ જુદા પ્રકારના હોય તો ગુલાબ છે એ ફૂલોનો રાજા કહેવાય છે તો બાળ દોસ્તો અહીંયા સુધી આપણે અભ્યાસ કર્યો હવે પછી આગળ અભ્યાસ પછીના તાસમાં કરીશું આવજો